હલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને? મિત્રો, તમે જાણો જ છો કે અત્યારે આપણો ભારત દેશ, સમગ્ર વિશ્વ કોરોના વાયરસનો ભોગ બન્યો છે. ત્યારે આપણે સૌ COVID-19નો સામનો કરી રહ્યા છે, ત્યારે તમે ચુસ્તપણે લોકડાઉનનો પાલન કરતા જ હશો. મિત્રો, આ તમારું અનિશ્ચિત સમયનું વેકેશન છે. આ અનિશ્ચિત સમયના વેકેશનનો સદઉપયોગ કરીને શા માટે આપણે નવા વર્ષના અભ્યાસક્રમમાં આગળ ન વધી શકીએ ને? તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી સેમેસ્ટર 1નું કાવ્ય નંબર 2 ઠંડી શીખીશું. આ કાવ્યના કવિ છે કૃષ્ણ દવે. ઠંડી શબ્દ સાંભળતા જ તમને મનમાં શું વિચાર આવે છે? કે આ કોઈ શિયાળાની ઋતુની વાત છે? ના ના ના, આ કોઈ શિયાળાની ઋતુની વાત નથી. તો સારી વાત હશે, હું નથી કહેવાની તમને. ચાલો તો આપણે પહેલાં કાવ્ય ગાઈએ. હું ગાઈશ, તમે મારી સાથે સાથે ગાજો, પછી તમે જાતે જ તમને ખ્યાલ આવી જશે કે આ કાવ્ય સાવના માટેનું છે. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ચટ પહેરાવો બંડી, આના કરતા હટાડાર પર રમતા અડકો ડડકો, મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો, અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ગારી, મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી, દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર, ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો, કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ચટ પહેરાવો બંડી. કાવ્ય સાંભળતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કે કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે. તો કાવ્યમાં શાની વાત કરવામાં આવી છે? હા, કાવ્યમાં ફ્રીજની વાત કરવામાં આવી છે. ફ્રીજ એટલે કે રેફ્રિજરેટર, જેમાં ઠંડક હોવાને કારણે વસ્તુઓ લાંબા સમય સુધી સારી રહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કાવ્યની સમજૂતી જોઈએ. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ઝટ પહેરાવો બંડી. ટમેટું કહે છે કે મને ફ્રીજમાં બહુ એટલે ખૂબ જ ઠંડી લાગે છે, હે દૂધી માસી મને ઝટ પહેરાવો બંડી. ઝટ એટલે જલ્દીથી, બંદી એટલે એક પ્રકારનું વસ્ત્ર. જ્યારે તમને શિયાળામાં ઠંડી લાગે છે ત્યારે તમે સ્વેટર કે કોટ પહેરો છો ને, તે પ્રમાણે ટમેટાને ફ્રીજમાં ઠંડી લાગે છે એટલે એ ગરમ બંડી પહેરાવવા માટે દૂધી માસીને કહે છે. ટમેટું કહે છે કે મને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગે છે, હે દૂધી માસી મને જલ્દી ગરમ બંડી પહેરાવો. આના કરતા હતા ડાર પર રમતા અડકો ડડકો, મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. ટમેટું કહે છે કે આ ફ્રીજમાં આવ્યા પહેલાં જ્યારે આપણે છોડની ડાર પર હતા ત્યારે આપણે અડકો ડડકો રમતા હતા. અડકો ડડકો એટલે એક પ્રકારની બાળ રમત. તો જ્યારે આપણે ડાર પર હતા ત્યારે આપણે અડકો ડડકો રમત રમતા હતા, અને મને એ સવારનો મીઠો તડકો ખૂબ જ ગમતો હતો. હવે તો ફ્રીજમાં આવ્યા એટલે અડકો ડડકો રમવાનું તો બંધ જ થઈ ગયું. અહીં બસ તો છે ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ. અને આ ફ્રીજમાં તો બસ ફક્ત ઠંડી અને ઠંડી જ છે. બરફના ગામ એટલે બરફથી છવાયેલું વાતાવરણ. તો ફ્રીજમાં તો બસ ઠંડી અને ઠંડી જ છે અને બરફથી છવાયેલું વાતાવરણ છે. આ ફ્રીજ કોણે બનાવ્યું હશે જેમાં જરા પણ હૂફ નથી? હૂફ એટલે ગરમાવો, ગરમી નથી. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી,
મૂળા ભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી. ત્યાં તો દરવાજો કોઈ એક ખોલ્યો ઘારી લેવા માટે. ઘારી એટલે એક મીઠાઈનું નામ છે. તમે ખાધી છે ને ઘારી? હા, ખાધી જ હશે તમે. તો ત્યાં કોઈકે આવીને ઘારી લેવા માટે દરવાજો ખોલ્યો ત્યારે મૂળાભાઈએ તો ટમેટાને મજાકમાં જ હળવેકથી એક ટપલી મારી. હળવેથી મજાકમાં એક ઠપાટ મારી. દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. તો દડદડ કરતું એટલે અટક્યા વિના ગબડવું. તો તમે જ્યારે મૂળાભાઈએ ટમેટાને એક તપલી મારી ત્યાં જ તો મૂળાભાઈએ તપલી મારતા ટમેટું તો દડદડ કરતું અટક્યા વિના ફ્રીજની છેક બહાર ચાલ્યું ગયું. ફ્રીજની બહાર જતાં જ બારીમાંથી ટમેટાએ તો સૂરજનો તડકો જોયો અને એ તડકો જોઈને એ તો ખૂબ જ ખુશ થઈ ગયો. ખુશીનો પાર એટલે આનંદિત થઈ ગયો. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. આ કાવ્યમાં જુઓ તો દૂધીને માસી કહી છે, મૂળાને ભાઈ કયો, ટમેટાને રાજા કયા છે ને. કેવા શાકભાજીઓના સંબંધો બતાવ્યા છે અહીં. અને આપણે સૂરજને પણ શું કહીએ છીએ? દાદા કહીએ છીએ, બરાબર. તો ત્યાં તો બારીમાંથી નાના બે કિરણો સડક એટલે રસ્તો, માર્ગ પાર કરીને બારી દ્વારા ઘરની અંદર આવ્યા અને ટમેટા રાજાને કહેવા માંડ્યા કે હે ટમેટા રાજા, તમે આ મીઠો મીઠો તડકો પહેરો. પહેરો એટલે માણો. આ મીઠો મીઠો તડકો પહેરો અને ખુશ થાઓ. તો બાળ મિત્રો, તમને કાવ્યમાં ખ્યાલ આવ્યો જ હશે કે ટમેટાને શું લાગી રહ્યું છે? ઠંડી લાગી રહી છે. અને એ કોને બંડી પહેરાવવા માટે કહે છે? દૂધી માસીને બંડી પહેરાવવા કહે છે. જ્યારે ટમેટાઓ ડાર પર હતા ત્યારે કઈ રમત રમતા હતા? અડકો ડડકો. તો ફ્રીજમાં તો શું લાગે છે ટમેટાને? ઠંડી, અને બસ ઠંડી જ લાગે છે. તો ટમેટા એને કોણે તપલી મારી? તો ટમેટાને કોણે તપલી મારી? મૂળાભાઈએ તપલી મારી. તપલી મારતા જ ટમેટાએ શું જોયું? તો બારીમાંથી સૂરજનો તડકો જોયો. સડક પાર કરીને કોણ આવ્યું? સડક પાર કરીને નાના બે કિરણો બારીમાંથી ઘરમાં આવ્યા. એમણે ટમેટાને શું કહ્યું? કે હે ટમેટા રાજા, આ તમે મીઠો મીઠો તડકો પહેરો. સમજ પડી છે તમને? તો હવે આપણે આગળ વધીએ. આ કાવ્યમાં તમને આ શબ્દો જોતા ખ્યાલ આવશે કે ઠંડી, બંડી, ડડકો, તડકો આ બધાના છેલ્લા અક્ષરો સરખા છે. તો આ શબ્દોને શું કહી શકાય? તો આ શબ્દોને પ્રાસવાળા શબ્દો કહેવાય છે. જ્યારે બોલતા પ્રાસ બેસતો હોય તો એવા શબ્દોને પ્રાસવાળા શબ્દો કહેવામાં આવે છે. તો આ કાવ્યમાં પ્રાસવાળા શબ્દોના જોડકાઓ આપ્યા છે, જે આપણે હવે જોઈએ. ઠંડી, બંડી, ડડકો, તડકો, ગામ, નામ, ઘારી, મારી, બહાર, પાર, સડકો, તડકો. ચાલો, તો આ કાવ્ય તમને ગમ્યું જ હશે અને સમજ પણ તમને પડી જ હશે. તો હવે હું તમને ઘરે બેઠા બેઠા એક પ્રવૃત્તિ કરવા માટે આપું છું. તમારી નોટમાં, હા, આગલા વર્ષની જૂની નોંધ હશે તો પણ ચાલશે, વાંધો નહીં. તો તમારી નોટમાં તમારે ફ્રીજનું ચિત્ર દોરવાનું છે. સિંગલ ડોર કે ડબલ ડોર, મોટું નાનું ચાલશે, વાંધો નહીં. અને ફ્રીજ વિશે તમારે 4-5 વાક્યો નોટની અંદર લખવાના છે. ઓકે, તો બાય.